ભાવનગર સહિત સમગ્ર રાજ્યવ્યાપી ડમી કૌભાંડ હાલમાં ચર્ચાનો વિષય છે ત્યારે સમગ્ર ડબી કૌભાંડમાં અત્યાર સુધી આડત્રીસ લોકો વિરોધ ફરિયાદ નોંધાઈ છે જે પૈકી એક છે મિલન ઘુઘાબા રૈયા પોલીસ તપાસમાં ડમી ઉમેદવાર તરીકે મિલરને જુદી જુદી નવ પરીક્ષાઓ આપી હોવાનું સામે આવ્યું કે અભ્યાસમાં તેજસ્વી એવા ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષાઓ અપાવી અને હોશિયાર વિદ્યાર્થી મિલન બારૈયાના ભવિષ્યને ધૂંધળું બનાવ્યું ગુરુએ શિષ્ય પાસે એક પછી એક પરીક્ષાઓ અપાવી અને શિષ્યને જેલના સળિયા પાછળ ધકેલ્યો ગુરુએ શિષ્યને મેડિકલ મચાવવા ના પાડી અને જીવન બગાડ્યું ડમી કૌભાંડમાં એજન્ટો અને ગેરરીતિ આચરનારાઓ લાખો રૂપિયા કમાયા છે પણ ડમી તરીકે પરીક્ષા આપી તે મિલન અને તેનો પરિવાર હજુ પણ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે મિલન છઠ્ઠા ધોરણથી જ શિક્ષક પનોત સાથે અભ્યાસ કરતો હતો મિલન અને તેના પરિવારને ગુરુ એવા શરદ પર ખૂબ જ ભરોસો હતો પણ મિલનની ક્ષમતા પારખી ગયેલા ગુરુ શરદે જ મિલનને મેડિકલમાં જવાની ના પાડી અને ની તૈયારી માટે પોતાના ખર્ચે ગાંધીનગરના ક્લાસીસમાં દાખલ કરાવ્યો મિલને ડમી તરીકે મેડિકલ સ્ટુડન્ટ છે પરંતુ આ પરીક્ષામાં ટોચના માર્ક મેળવનાર મિલન જેલમાં છે જેને કારણે મિલનના પરિવારની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે સમગ્ર કૌભાંડ અંગે અજાણ્યવા એવા મિલનના માતા અને પિતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે બધા ગામમાં વાતો કરવા મળ્યા તારે બધી ખબર પડવા મળી કે આ આવી રીતે અહીં ગુના કરી નાખ્યા તો અતારે હાલમાં એ જાલ એમાં અમારી પાસે એમ એટલો બધો ખર્ચો ન કરી એટલે એમ ગમે અહીંયા સરકારીમાં આને શિક્ષણ અપાવશ્યું તો એનું કેવું એમ હતું કે આ સારો નિશાળીઓ છે તો આને તેમની ખર્ચો કરો સારી નિશાળમાં બેસારો તો એનો ભણતર સારું થાય કુટુંબમાં કે એના ઘરમાં કોઈને આ વસ્તુ ખ્યાલ જ નહોતો અને દમી કાંડ શું છે શબ્દોનો હજી આજની તારીખમાં એમના પિતાજી હોય કે એના કુટુંબ ભાઈ હોય એમને એ વાતની પણ ખબર નથી કે કાંડ શું કહેવાય પરંતુ છાપામાં આવવાથી મીડિયામાં આવવાથી ગામના લોકો વાતો કરવાથી એમને ખબર પડી કે આ મારા છોકરાએ કાક ભૂલ કરી છે એડમિશન આના સારા ટકા છે એટલે મળી જશે અને આને ચાર મહિના માટે છે ને ટ્યુશન ક્લાસ ગાંધીનગર માટે મોકલો અને એનો ખર્ચો હું પૂરેપૂરો ભોગવીશ આ વાતમાં એના પિતા અને મિલન બારે આવી ગયા જ્યારે સગીર વયનો હતો ત્યારે જે પરીક્ષાઓ અપાવી એનો ગેરલાભ લઈ અને બ્લેકમેલિંગ શરૂ કર્યું અને જે બીજી પરીક્ષાઓ છે એ છ પરીક્ષાઓ અપાવી